નમસ્કાર દર્શક મિત્રો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી મનોવિજ્ઞાન વિભાગ દ્વારા સંચાલિત મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રના પરિચયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મનોવિજ્ઞાન વિભાગના પરિચયમાં આપણે જોઈ ગયા કે મનોવિજ્ઞાન વિભાગમાં ઘણા બધા કોર્સીસ ચાલે છે જેમાં એમએ ચાઇલ્ડ સાયકોલોજી એમ સાયકોલોજી અને પીએચડી જેવા કોર્સીસ ચાલી રહ્યા છે આ સાથે મનોવિજ્ઞાન વિભાગ એક નવી સેવાનો આરંભ કરવા જઈ રહી છે મારી સાથે ઉપસ્થિત છે

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર બે હજાર નવથી કાર્યરત છે તેનો એક ડ્રીમ પ્રોજેક્ટ જે શરૂ થઈ ચૂક્યો છે જેને આપણે વિડીયોના માધ્યમથી પણ જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર શું છે તો આપણે સૌ એક વિડીયોના માધ્યમથી પણ જોઈએ કે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર એ મનોવિજ્ઞાન વિભાગ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કેવી રીતે કાર્યશીલ છે કેવી રીતે ક્રિયારત છે તો આવો આપણે સૌ વિડીયોના માધ્યમથી પણ જોઈએ પ્રિય દર્શક મિત્રો આપે સૌએ એક આ સુંદર મજાના સંગીતના માધ્યમથી એક સુંદર દ્રશ્યપટને પણ જોયું કે હેલ્પલાઇનમાં ત્રણ અલગ અલગ ક્ષેત્રો જે છે બાળ મિત્ર પરિવાર મિત્ર અને માનસ મિત્ર તો મારી સાથે ઉપસ્થિત અધ્યાપિકા ડૉક્ટર અંજનાબેનને હું વિનંતી કરું કે તેઓ બાળ મિત્ર એ મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રની અંદર આ બાળ મિત્રના ક્ષેત્ર વિશેની સમજૂતી આપે ડોક્ટર અંજનાબેન ચૌહાણ આભાર દર્શક મિત્રો રનક સર ખાસ કરીને આપણે જોવાનું છે કે બાળકોને લગતી સમસ્યા ખાસ કરીને અત્યારે કોરોના કાળ જે કાંઈ ચાલી રહ્યો છે એમાં માતા પિતાને ઘણા બધા પ્રકારની સમસ્યાઓ બાળકને લઈને ઉત્પન્ન થતી હોય છે કે મારું બાળક આ નથી કરતું વર્તન સંબંધિત સમસ્યાઓ હોય મારું બાળક વારે વારે મોબાઈલમાં જ રચ્યો પચ્યો રહે છે અથવા તો એમને એવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય કે એમના કોઈ ક્લાસીસ ચાલતા હોય જે ઓનલાઈન ક્લાસીસ અત્યારે આપણને ખબર છે કે ઓનલાઈન ક્લાસીસનું ટ્રેન્ડ છે તો એ ક્લાસીસમાં બાળકને ઓનલાઈન ક્લાસીસના કારણે ઘણી બધી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ઉદભવતી હોય આ સાથે સાથે ઘણી બધી શિક્ષણ સંબંધિત સમસ્યાઓ કે એ ઓનલાઈન ક્લાસ લે છે તો એમને વાંચન બરાબર થતું નથી અથવા તો માથું દુખે છે શારીરિક કોઈ પ્રશ્નો હોય શારીરિક પ્રશ્નોની સાથે સાથે મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય તો આવા બધા પ્રકારના શિક્ષણ સંબંધિત સમસ્યાઓ અને આ સાથે સાથે બાળકોને લગતા અન્ય સમસ્યાઓ વાર્તનિક સમસ્યાઓ જેમાં આપણે વિડીયોમાં જોયું કે ત્રણથી બાર વર્ષના બાળકોને લગતી સમસ્યાઓની વિશેષરૂપ આપણે સેવાઓ આપીએ છીએ તો આ વિશેષરૂપ સેવાઓમાં ખાસ કરીને બીજી કયા પ્રકારની સમસ્યાઓની વાત આપણે કરીએ તો ખાસ કરીને વર્તન સંબંધિત સમસ્યાઓ શિક્ષણ સંબંધિત સમસ્યાઓ બાકી એ લોકોની વ્યવહારિક સંબંધિત સમસ્યાઓ બાળકના ઉછેર સંબંધિત સમસ્યાઓ આવા કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જે બાળકને સંલગ્ન છે આવા સંલગ્ન વિષયને લગતા તમામ મનોવૈજ્ઞાનિક સેવાઓ આપણે જે કાંઈ માતા પિતાઓ છે બાળકો છે એમને આપણે સેવાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ આ સાથે સાથે આપણે જોઈ ગયા કે બાળકોને ઘણા બધા સમાયોજનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અત્યારનો યુગ બાળક જેવી જેવા પ્રકારનો ઉછેર એમને આપવામાં આવે છે બાળકને જેવા પ્રકારની વાતાવરણ મળે છે અને એ વાતાવરણની ઘણી બધી સમસ્યાઓ માતા પિતા છે એ સમજી નથી શકતા તો આ સમસ્યાઓને કઈ રીતે ઉકેલ લાવો અને આ જ સમસ્યાઓની સાથે સાથે બાળકનો સ્કિલ જે છે બાળક બાળકના કૌશલ્યો છે એ કઈ રીતે વિકસાવી શકાય બાળકની શક્તિઓને આપણે કઈ રીતે વધારે વિકસાવી શકાય અને સાથે સાથે બાળકના વિકાસમાં મદદરૂપ એવી આ મનોવૈજ્ઞાનિક સલાહ ખાસ કરીને બાળ મિત્ર બાળ મિત્ર એટલે બાળકનો મિત્ર પણ બાળકના મિત્રના સંદર્ભમાં ના સમજતા બાળકના પ્રશ્નને લગતા મનોવૈજ્ઞાનિક સલાહ જે છે એને આપણે અહીંયા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ બંને સેવાઓ ઉપલબ્ધ છે જેમાં હું ડોક્ટર રોનક પરમારને વિનંતી કરીશ કે પરિવાર મિત્ર અને માનસ મિત્ર વિશે સવિસ્તાર સમજૂતી આપે ડોક્ટર રોનક પરમાર આપણે દર્શક મિત્રોને બાળ મિત્ર સંદર્ભિત ઘણી બધી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું નિરાકરણ આપણા મનોવિજ્ઞાન સેન્ટરમાં કેવી રીતે આવી શકે અને આ હેલ્પલાઇન થકી તેઓ ઘર બેઠા જ એ સુંદર માધ્યમથી એ લોકો ખાસ માહિતી માર્ગદર્શન મેળવી શકે મનોવૈજ્ઞાનિક કાઉન્સલિંગ મેળવી શકે તો દર્શક મિત્રોને મારે ખાસ આપે જે પ્રકારે વાત કરી છે તો એ મારે સમજાવી હોય તો પરિવાર મિત્ર અને માનસ મિત્ર આ બંને ક્ષેત્રો વર્તમાન સમયે મનોવિજ્ઞાન એક ખૂબ જ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે પ્રસ્તુત કોવિડ નાઇન્ટીનના સમયની અંદર પણ મનોવૈજ્ઞાનિક સલાહનો આપણે સૌ એનો સધિયારો મેળવવા માટે એનો સહકાર મેળવવા માટે આપણે સૌ પ્રયત્નરત છીએ ત્યારે ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગની એક આ સુંદર મજાની પહેલ છે કે જે પહેલ અંતર્ગત મનોવિજ્ઞાન વિભાગ અંતર્ગત અમે બાળ મિત્ર ઉપરાંત પરિવાર મિત્રના ક્ષેત્રને પણ વણી લીધું છે દર્શક મિત્રો તમને જણાવતા સવિશેષ આનંદ એ બાબતનો થાય છે કે વર્તમાન સમયે અમારા કુલપતિ શ્રી શ્રી હર્ષદભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ અમે આ પરિવાર મિત્ર અને માનસ મિત્રને આકાર આપ્યો છે પરિવાર મિત્ર એક એવી યોજના કે જે અંતર્ગત પરિવારની સમસ્યાઓ પરિવારના ક્લેશ પરિવારના કંકાશ પરિવારની રોજિંદા જીવનની સમસ્યાઓને વણી લેતી સમસ્યાઓને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા માટેનો એક સુનિયોજિત ઉપક્રમ એટલે પરિવાર મિત્ર દર્શક મિત્રો મારે તમને અહીંયા એક સુંદર મજાની ડેફિનેશન સાથે પણ સાંકળીને સમજાવવાનો પ્રયત્ન કરવો છે જેવી રીતે બાળ મિત્રની સંકલ્પનાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો તો પારિવારિક સમસ્યાઓના સમાધાન માટે મનોવૈજ્ઞાનિક મદદ રૂપ જો કોઈ આ થતું હોય તો એ છે આપણું પારિવાર મિત્ર પરિવાર મિત્ર અંતર્ગત ખાસ કરીને પરિવારની સમસ્યાઓની આપણે વિભિન્ન સમસ્યાઓની વાતને તો જોઈ છે પરંતુ મનોવૈજ્ઞાનિક પરિદ્રશ્યની અંદર વાત મારે તમને સૌને સમજાવી હોય

બખુવી અનુભવના આધારે પરિવાર મિત્રની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેનો એક સુંદર પ્રયત્ન કરે છે હવે આપ સૌને મારે સમજાવું છે માનસ મિત્ર મિત્ર તો તો એ શું છે સમસ્યાઓ જન સમુદાયની માનસિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આપણે પરિવારની સમસ્યાઓ જોઈ આપણે બાળ સમસ્યાઓ જોઈ પરંતુ હવે જનમાનસની સમસ્યાઓ એ પણ પરિવારમાં આવી જ જાય ને પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે કેટલાક લોકોને કદાચ વ્યવહારિક જીવનના સંબંધિત પ્રશ્નો હોય દાખલા તરીકે આપણે વાત સમજતા હોઈએ તો વર્તમાન સમયે એક ટ્રેન્ડ છે વર્કિંગ વુમેનનું કલ્ચર આપણા ત્યાં આપણા દેશની અંદર બખુબી રીતે વધી રહ્યું છે તો એ બંને જ્યારે મેચ કરવાનો પ્રયત્ન થતો હોય છે ઘર પરિવાર અને સાથે સાથે પોતાના કાર્યસ્થળના વ્યવહારને અને વ્યવસાયને તો એ સમસ્યાઓ દરમિયાન જે સમસ્યાઓ ઉપસ્થિત થાય છે દાખલા તરીકે એક્સ્ટ્રા એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હોય કે વોટ એવર કંઈ પણ એવી કોઈ પણ બાબતો જે જન સમુદાયને સ્પર્શતી સમસ્યાઓ હોય છે તે તમામે તમામ જન સમસ્યાઓને સ્પર્શમાં નો ઉકેલ લાવવા માટેનું આ મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રોનો એક સુંદર મજાનો સુનિયોજિત એવો ઉપક્રમ છે તો આવા ત્રણ ઉપક્રમો બાળમિત્ર પરિવાર મિત્ર અને માનસ મિત્ર એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી મનોવિજ્ઞાન વિભાગનું એક સ્વપ્ન છે અને આ સ્વપ્નને અમે હેલ્પલાઇન થકી વર્તમાન સમયે ચલાવી રહ્યા છે દર્શક મિત્રો આપની નોંધ માટે આપની જાણકારી માટે ફરીથી આપણે ધ્યાન દોરું છું કે વર્તમાન સમયે જ્યારે તમારે રૂબરૂ કાઉન્સેલિંગ માટે આવવું હોય તો વિભાગની અંદર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સ્થિત ગાંધીનગર સેક્ટર વીસની અંદર તમે અગાઉથી ટેલિફોનથી નોંધણી કરાવ્યા પછી પણ તમે આ કેન્દ્રની અંદર આવી શકો છો જનમાનસની સમસ્યાઓ હોય જનમાનસની સમસ્યાઓ એટલે કે જન સમુદાયને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓના મહત્વના નિરાકરણ માટે આ મનોવિજ્ઞાન વિભાગ આપ સૌને આવકારે છે મિત્રો એટલા માટે આવકારે છે કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ કેટલાક સુસાઈડલ કેસીસ અને સ્ટેટિસ્ટિક ઉપર નજર નાખીએ તો ક્યાંક એમને કોઈકને સાંભળવાની તક મળી નથી એમને સમજવાની તક મળી નથી ત્યારે મનોવિજ્ઞાન વિભાગ એક ઉત્તમ પ્રકારનું પોતાનું દાયિત્વનું નિવાહન કરી રહ્યું છે તો આપણે સૌ આ કેન્દ્રનો આ સેન્ટરનો આપણે મહત્વનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ થઈએ આ સાથે માનસ મિત્ર પરિવાર મિત્ર અને બાળ મિત્રની સમજૂતી પ્રાપ્ત કર્યા બાદ હું મારા સાથી અધ્યાપિકા ડોક્ટર અંજનાબેનને વાત કરું કે બેન આપણે જ્યારે સલાહ અને મનોવૈજ્ઞાનિક સલાહની વાત થતી હોય છે ત્યારે આ સલાહ અને મનોવૈજ્ઞાનિક સલાહ આ બંને વચ્ચેનો ભેદ શું છે તો એ આપણે દર્શક મિત્રોને સમજાવો કારણ કે આપણા ત્યાં આપણા સમાજની અંદર સામાન્ય રીતે સલાહ શીખા મળતો આપણને બધી જ રીતે મળી રહેતી હોય છે ખાસ કરીને વાત કરતા હોઈએ તો શિક્ષણ જગતની અંદર શિક્ષકો પાસેથી એટલે કે ગુરુજનો પાસેથી ઘર પરિવારમાં હોઈએ ત્યારે વડીલોની પાસેથી મળી રહેતી હોય છે દર્શક મિત્રો મારે આપ સૌને ખાસ એ ધ્યાન દોરવું છે કે મને વિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે જનમાનસ હોય પરિવાર મિત્ર હોય કે બાળ મિત્ર હોય આ ત્રણેય ક્ષેત્રની અંદર અને મનોવૈજ્ઞાનિક રીતે તટસ્થતાથી તમને સૌને એક સલાહ આપવાનો સુંદર મજાનો પ્રયત્ન કરે છે તો આ સલાહ શું છે આ સલાહ વચ્ચેનો ભેદ શું છે એ વિશે અંજનાબેન આપ દર્શક મિત્રોને પ્રકાશ પાડો સલાહની વાત કરીએ તો જનરલી આપણને ખબર છે કે સલાહ કોણ ના આપે દરેક વ્યક્તિ સલાહ આપતી હોય એ પછી આપણા મમ્મી હોય વડીલો હોય મિત્રો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય આપણને સલાહ આપવા માટે કોઈ પણ વ્યક્તિ હાજર હોય છે પણ શું આ જ સલાહનું કામ મનોવૈજ્ઞાનિક સલાહ કરે છે અથવા તો શું આવા જ પ્રકારની સલાહ આપણે કોઈ પણ કેન્દ્રમાં મેળવીએ છીએ તો મારો જવાબ છે ના સલાહ સામાન્ય રીતે આપણે શિખામણના સ્વરૂપમાં વાપરીએ છીએ કોઈપણ વ્યક્તિ એમણે કોઈ પણ પ્રકારનો રિસર્ચ નથી કર્યું એમણે કોઈપણ પ્રકારનું સ્ટડી નથી કર્યું એમણે કોઈ પણ પ્રકારની સાયન્ટિફિક મેથડ છે એનો ઉપયોગ નથી કર્યો અને એ લોકો કોઈપણ પોતાના અનુભવના આધાર પર પોતાના પર્સપેક્ટિવના આધાર પર પોતાના પ્રત્યક્ષીકરણના આધાર પર એ વ્યક્તિ છે એ સલાહ આપતી હોય છે પરંતુ આ સલાહ હંમેશા માટે એ વ્યક્તિને ફાયદારૂપ અથવા મદદરૂપ બને જ છે એવું હોતું નથી તો મનોવૈજ્ઞાનિક સલાહનો આગ્રહ કેમ રાખવામાં આવે છે અત્યારે આપણે જ્યાં ગમે ત્યાં આપણે અત્યારે આ સમયમાં જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ મનોવૈજ્ઞાનિક સલાહ અથવા તો સલાહ કેન્દ્ર જે છે એ ઠેર ઠેર ઊગી નીકળ્યા છે તો આ સલાહ કેન્દ્ર અને એક્ચ્યુઅલ જે ઓથેન્ટિક સલાહ કેન્દ્ર છે એમાં શું તફાવત છે તો સલાહ અને મનોવૈજ્ઞાનિક સલાહના તફાવત વિશે જે સરે વાત કરી એ મનોવૈજ્ઞાનિક સલાહ જે ખાસ કરીને વિશેષજ્ઞ દ્વારા અપાતી એક સાયન્ટિફિક મેથડના આધાર પર જે સલાહ આપવામાં આવે છે અથવા તો જે એક પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે એ સલાહ કહેવામાં આવે છે એ મનોવૈજ્ઞાનિક સલાહ કહેવામાં આવે છે આ મનોવૈજ્ઞાનિક સલાહ જે છે એ ખાસ કરીને જે વિશેષજ્ઞો છે એમણે એક પ્રોપર એક ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ લીધી છે એ કોઈપણ પ્રકારના પોતાના અનુભવ અથવા તો પોતાના પ્રત્યક્ષીકરણના આધાર પર નહીં પરંતુ એ સાયન્ટિફિક જે જે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન છે એ વિજ્ઞાનના આધાર પર એ વિજ્ઞાનની ટેકનિકના આધાર પર વ્યક્તિને એક સાચી સરળ અને સંપૂર્ણ દિશામાં જે માર્ગદર્શન આપવામાં આવે છે એ મનોવૈજ્ઞાનિક સલાહ કહેવામાં આવે છે આ મનોવૈજ્ઞાનિક સલાહનું ઘણી બધી જગ્યા પર એમનું મિસકમ્યુનિકેશન અથવા તો એમના ઘણા ખોટા ખ્યાલો ધરાવે છે કે મનોવૈજ્ઞાનિક સલાહ કોણ લે ગાંડા લોકો હોય પાગલ લોકો હોય જેમને બહુ જ વધારે તકલીફ હોય એવા જ લોકો મનોવૈજ્ઞાનિક સલાહ લઈ શકે છે બાકી સામાન્ય લોકો માટે આ મનોવૈજ્ઞાનિક સલાહ નથી પરંતુ આપને ખ્યાલ હોય તો ઘણા બધા લોકો ઘણી બધી નાની નાની બાબતોમાં પણ એમને કયા દિશામાં જવું છે કરિયરને લગતા પ્રશ્નો છે લગ્નને લગતા પ્રશ્નો છે બાળક સંબંધી પ્રશ્નો છે કે પછી કોઈપણ પ્રકારના પ્રશ્નો છે જેમાં વ્યક્તિને સાચી મનોવૈજ્ઞાનિક સલાહ મળતી નથી અથવા તો અમુક પ્રકારની સમસ્યાથી ઘેરાય છે જે વ્યક્તિને પોતાને ખબર નથી કે વ્યક્તિને આવા પ્રકારની સમસ્યા છે તો વ્યક્તિ કોઈપણ વ્યક્તિને પોતાની સમસ્યાથી સમજવા માટે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મનોવૈજ્ઞાનિક સલાહ છે એ ખાસ કરીને મદદરૂપ થાય છે પછી આપણને એવું થાય કે આ પ્રકારની મનોવૈજ્ઞાનિક સલાહ લેવી તો કઈ રીતે અથવા તો લેવા માટે કયા પ્રકારના ચાર્જીસ અવેલેબલ હોય છે એ બહુ મોંઘી હોય છે એ અમે પરવડી નથી શકતી તો મને જણાવતા આનંદ થાય છે કે મનોવૈજ્ઞાનિક વિભાગ આ જે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર શરૂ કરી રહ્યું છે એ સંપૂર્ણ રીતે નિઃશુલ્ક છે એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અત્યારે કોરોના કાળના કારણે અત્યારે જેવી રીતે સરે વાત કરી એ પ્રમાણે માત્ર હેલ્પલાઇન નંબરથી તમને આ સેવા ઉપલબ્ધ થઈ શકશે ભવિષ્યમાં તમને આ જ સેવા છે એ તમે રૂબરૂ પણ આવી શકો છો આ સેવાની સાથે સાથે અમુક પ્રકારની ટેસ્ટિંગ છે સાયકોલોજીકલ ટેસ્ટિંગ છે સાયકોલોજીકલ ટ્રેનિંગ છે એ બધા પ્રકારની થેરાપી દ્વારા વ્યક્તિના મનોપચાર અથવા તો મનોપચાર દ્વારા વ્યક્તિની માનસિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે બીજું મહત્વની વાત મારે તમને એ એવી છે કે ઘણી વખત વ્યક્તિ પોતાના પ્રશ્નો કહેતી હોય અથવા તો એ કહેવા માટે તત્પર હોય તો હંમેશા એક મૂંઝવણ થાય કે મારો આવો પ્રશ્ન છે આ બહુ કોન્ફિડેન્શિયલ છે આ વસ્તુ હું કોઈને કહી ના શકું જો હું આ પ્રશ્ન કોઈને કહું અને આ લીક થઈ જાય તો આ મારી બહુ વ્યક્તિગત બાબત છે અને આ કોઈ બીજા વ્યક્તિને જાણ થઈ જાય તો તો આ પણ વાત હું તમને જણાવી દઉં કે મનોવૈજ્ઞાન ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે મનોવૈજ્ઞાનિક સલાહમાં જે કોઈ વ્યક્તિ સમસ્યા લઈને આવે છે અથવા તો સમસ્યાનો ઉકેલ લેવા માટે ફોન કરે છે તો આવી વ્યક્તિની કોઈ પણ વ્યક્તિગત બાબત છે એ જાહેરમાં અથવા તો કોઈ પણ જગ્યાએ એ જાહેર થતી નથી હંમેશા આપનું દરેક સમસ્યા આપનું નામ આપનું ઉંમર આપનું ગામનું નામ દરેક વસ્તુને ગુપ્ત રાખવામાં આવે છે તો મનોવૈજ્ઞાનિક સલાહ વિશેની આ કેટલીક બાબતો છે જે મારે તમને જણાવવી વધારે જરૂરી હતી હવે આ સાથે હેલ્પલાઇન નંબરની કેટલીક માહિતી અને હેલ્પલાઇન નંબર સાથે જોડાયેલી અમુક બાબતો વિશે હું રોનક સરને વિનંતી કરીશ કે એ વધારે માહિતગાર કરે બિલકુલ અંજનાબેન આપે ખૂબ સુંદર દર્શક મિત્રોને સલાહ અને મનોવૈજ્ઞાનિક સલાહ વચ્ચેનો આ ભેદ સમજાવ્યો દર્શક મિત્રો અહીંયા ખાસ આપ સૌને મને જણાવતા એ આ બાબતનો આનંદ થાય છે કે અંજનાબેને બહુ સુંદર રીતે વાતને એ વણી લીધી કે તમારી કોઈ પણ માહિતી જે હોય છે માહિતીને ગોપનીય રાખવામાં આવે છે આપની માહિતીને ક્યાંય કોઈ જગ્યાએ કે કોઈ પણ પ્રદર્શિત કરવામાં નથી આવતી એટલે તમે નિશ્ચિંત રહો મને વિજ્ઞાન વિભાગના ચિલ્ડ્રન યુનિવર્સિટી અધ્યયન અધ્યાપનની સાથે સાથે વ્યવહારિક ક્ષેત્રે આપ સૌને મદદરૂપ થવા માટે આ એક સુંદર મજાની પહેલ કરી રહ્યું છે તો આ પહેલ માટે આપણે સૌ પાર્ટિસિપેટ કરીએ અને હેલ્પલાઇનનો બખૂબીપૂર્વક લાભ લઈએ બેને જણાવ્યો પ્રમાણે પણ ખાસ કરીને મને વિજ્ઞાનની અંદર અને જ્યારે સલાહ કેન્દ્રની અંદર આવો છો આપ સૌ ત્યારે સલાહ કેન્દ્રની અંદર ફક્ત ને ફક્ત તમારું શ્રેણીબદ્ધ સીધા સંપર્કો કે તમારી સાથે ફક્ત વાતચીત નહીં પરંતુ કેટલીક એવી ટૂલ્સ જે છે કે જેના આધારે તમારી પર્સનાલિટીનું અસેસમેન્ટ થાય બાળકોને લગતી સમસ્યા હોય ખાસ કરીને બાળ મિત્રોનો કન્સેપ્ટ જ્યારે બેને સમજાવ્યો ત્યારે બાળ મિત્ર અંતર્ગત પણ બહુ સુંદર વાતને વણી લીધી હતી મિત્રો બાળકો જે છે ને માતા પિતાના પ્રતિષ્ઠાના પેદા છે આ પ્રતિષ્ઠાના પેદા એટલે શું કે ખાસ કરીને એક બાળક પરિવારની અંદર આજુબાજુ અડોશ પડોશમાં રહેતા હોય કોઈકનું બાળક એંસી ટકા લાવ્યું હોય ને કોઈકનું બાળક પાસઠ કે પછી પંચોતેર કે ઇઠ્યોતેર ટકા લાવ્યું હોય ઇઠ્યોતેર ટકા લાવ્યું હોય અને બાજુમાં એંસી ટકા લાવ્યું હોય તો આપણા ઇઠ્યોતેર ટકાવાળા બાળકને આનંદ પ્રાપ્ત નથી કરતા પરંતુ બાજુના એંશી ટકાવાળા એટલા માટે જ બહુ સુંદર વાત કરી છે મનોવૈજ્ઞાનિકો કે આપણા બાળકો છે ને એ આપણી પ્રતિષ્ઠાના પ્યાદા છે તો મિત્રો પ્રતિષ્ઠાના પ્યાદા ન બને અને એને મનોવૈજ્ઞાનિક રીતે ખાસ કરીને વર્તમાન સમયે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર મનોવિજ્ઞાન વિભાગ આ સુંદર મજાની પહેલ કરી રહ્યું છે ત્યારે બાળ વર્તનની સમસ્યાઓની પણ વાત સુંદર રીતે અહીંયાં વણી લીધી છે બાળના બાળકના શિક્ષણ સંબંધિત સમસ્યાઓની વાત વણી લીધી છે ત્યારે આપણે સૌ નવ્વાણું સાત ચોર્યાસી જીરો સિત્યોતેર પાંત્રીસ મિત્રો ખાસ મારે આપ સૌનું એ ધ્યાન ધરવું છે દર્શક મિત્રો આપ સૌ સાંજે ચારથી દસ કલાકના સમય દરમિયાન આપ સૌ નિશ્ચિંતપણે ફોન કરીને તમે માહિતી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો જે ત્રણ ક્ષેત્રો અમે સોવિએ બતાવ્યા આપ સૌને બાળ મિત્ર પરિવાર મિત્ર અને માનસ મિત્ર આ ઉપરાંત મનોવિજ્ઞાન વિભાગ એ વર્તમાન સમયે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રની સ્થાપના કરીને આ ડ્રીમ તો બહુ પહેલા રચાઈ ગયું હતું પરંતુ ડ્રીમને ક્રિયાન્વિત વર્તમાન સમયે જ્યારે વર્તમાન કુલપતિએ કર્યું છે ત્યારે આપ સૌને સહૃદયપૂર્વક જણાવતા એ આનંદ થાય છે કે આપની પાસે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રની અંદર મનોવિજ્ઞાનના એવા નિષ્ણાંત તજ્ઞ સ્ત્રીઓ ઉપસ્થિત છે કે જેમના બહોળા અનુભવના અંતે આપને મહત્વનું માહિતી માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે અને આ માર્ગદર્શન જે રીતે બેને કહ્યું એ પ્રમાણે નિશુલ્ક છે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણી પાસેથી વસૂલ કરવામાં નથી આવતું અહીંયા નિશુલ્ક હેલ્પલાઇન વર્તમાન સમયે શરૂ કરી દીધી છે અને હવે પછીની સમયમાં આપણે એને રૂબરૂ કાઉન્સેલિંગ સેન્ટર તરીકે પણ આપણે એને ક્રિયાન્વિત કરવાનો આપણે એક પ્રયાસ કરવાના છીએ અને વર્તમાન સમયે પણ આપ અગાઉ જે મેં વાત કરી હતી એ પ્રમાણે કે તમે સૌ અગાઉથી નોંધણી કરાવીને તમે ટેલિફોન અને ખાસ કરીને તમે સલાહ સેન્ટરનો પણ બખુબી રીતે ઉપયોગ કરી શકો છો તો દર્શક મિત્રો આપણી સમસ્યાઓ ક્યાંક આપણે જ એ સમસ્યાઓમાં ન સપડાઈ જઈએ આપણી આસપાસની અંદર ક્યાંક કોઈક એવી વ્યક્તિ લાગે છે કે જેને ખરેખર માહિતી માર્ગદર્શનની બખુબી જરૂરી છે કારણ કે મનોવિજ્ઞાનીની અંદર એપ્લાઇડ ફિલ્ડનું વ્યવહારિક ક્ષેત્રનું જો કોઈ મહત્વનું માહિતી માર્ગદર્શનનું ક્ષેત્ર હોય તો એ ચિકિત્સા મનોવિજ્ઞાન અને સલાહ કેન્દ્રનું છે અને વર્તમાન સમયે આપ સૌ જોઈ શકો છો કે જે સલાહકાર તરીકે પોતે કાર્યશીલ ન હોય ક્રિયાશીલ ન હોય કે જેમને અનુભવ પણ ન હોય તો એ લોકો પણ જ્યારે આજે સલાહની અંદર આગળ વધી ગયા હોય તો મને વિજ્ઞાન વિભાગની આ સુંદર મજાની પહેલને આપણે બખૂબીપૂર્વક આવકારી લઈએ અને ક્યાંક કોઈક એવા કેસ દેખાય અથવા તો કોઈક એવી વ્યક્તિ દેખાય કે એને ખરેખર એને સમસ્યા છે ખાસ કરીને મારે આપણે એ પણ સમજાવવું છે કે બાળકની અને ટીન એજ અવસ્થાની વાત થતી હોય ત્યારે ઘર પરિવારમાંથી એને એવું કહેવામાં આવે છે કે તું નાનો છે કોઈક મહત્વની એ વાત કરે કે પપ્પા આપણે આ કંઈક લાવીએ ત્યારે એને એમ કહેવામાં આવે છે હજુ તને ખબર ન પડે તું નાનો છે હા અને ઘરે જ્યારે ઘરની અંદર એ નાના ભાઈ બહેન જોડે મસ્તી કરે અથવા તો ધીંગા મસ્તી અથવા તો રમત રમે અને એમાં ઝઘડો કરે તો અમને એમ આપણે કહીએ છીએ કે તને ખબર નથી પડતી તું હજુ મોટો થઈ ગયો તો બાળક ક્યાંક ને ક્યાંક ગૂંચવાઈ રહ્યું છે કે હું નાનો છું કે મોટો છું એટલે રોલ રિસ્પોન્સિબિલિટી પણ સમજી શકતો નથી ત્યારે આવી વિભિન્ન પ્રકારની સમસ્યાઓના મહત્ત્વના માહિતી માર્ગદર્શન માટે મને વિજ્ઞાન વિભાગ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આપ સૌ દર્શક મિત્રોને આવકારે છે અને ખાસ આ હેલ્પલાઇનના માધ્યમ થકી પણ આપ ઘર બેઠા આપ નિશ્ચિંતપણે નિસંકોચપણે આપનો પ્રશ્ન પૂછી શકો છો આપની મૂંઝવણને પૂછી શકો છો કારણ કે મિત્રો એવી વાત થાય છે કે જો મેં મારું હૃદય મારા મિત્રો પાસે કે આવા નિષ્ણાંત સલાહકાર કે મનોવૈજ્ઞાનિક સલાહકાર પાસે ખોલી દીધું હોય તો પછી તમારે એ સર્જરીમાં ઓપરેશન થિયેટરમાં ખોલવું નથી પડતું તો આપણે સૌ આ બખૂબીપૂર્વક મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રના કેન્દ્રનો ઉપયોગ કરીએ અને આગળ આપણે જ્યારે અંતિમ ચરણો તરફ જઈ રહ્યા છે સોના તો મારે આપ સૌને ધ્યાન દોરવું છે કે ફરી એકવાર આ હેલ્પલાઇનને નોંધ કરી લઈએ નવ્વાણું સાત ચોર્યાસી જીરો સિત્યોતેર પાંત્રીસ સમય ફરીથી નોંધ કરી રાખજો દર્શક મિત્રો સમય છે સાંજે ચારથી દસ કલાક આ સમય દરમિયાન તમે કોઈ પણ જાહેર રજાના દિવસે પણ તમે કોલ કરીને તમારી માહિતી માર્ગદર્શન તમને જે કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય મન મસ્તિષ્કની અંદર તો એ પ્રશ્નના નિરાકરણ માટે આપ આ કાઉન્સેલિંગ સેન્ટરનો સંપર્ક કરી શકો છો આગળ હું અંજનાબેનને વિનંતી કરું કે અંજનાબેન આ કાર્યક્રમને આપણે જ્યારે અંતિમ ચરણો તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે એવા કેટલાક એવા પ્રશ્નોની પણ દર્શક મિત્રોને રજૂઆત કરો કે ખાસ કરીને જે પ્રશ્નો બાળ સંબંધિત હોય છે શિક્ષણ સંબંધિત હોય છે વાર્તનિક સંબંધિત હોય છે વર્તમાન સમયે જ્યારે કોવિડની પરિસ્થિતિ આવી ગઈ છે ત્યારે કોવિડની પરિસ્થિતિની અંદર બાળકો એડિક્ટેડ થઈ ગયા છે બાળકો ખાસ કરીને એ મોબાઈલ અથવા તો લેટેસ્ટ ગેજેટ્સના એ પોતે એડિક્ટેડ થઈ ગયા હોય તો આવી બિહેવિયરલ સંબંધિત અને એજ્યુકેશનલ એટલે કે શિક્ષણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર અને આપણે સૌ મનોવૈજ્ઞાનિકો તેઓનો અને માતા પિતાઓને આપણે કેવી રીતે પરામર્શ કરી શકીએ તો ડૉક્ટર અંજનાબેન આપ આ પ્રશ્ન વિશે ખાસ દર્શક મિત્રોને સમજૂતી આપો ધન્યવાદ રોનક સર જેવી રીતે તમે ઘણા બધા પ્રકારની સમસ્યાઓ છે એ ઓલરેડી આવરી લીધી છે કે તરુણોની પ્રશ્ન હોય તરુણોના પ્રશ્નો હોય બાળકોના પ્રશ્નો હોય પરિવારના પ્રશ્નો હોય કે જનરલ સામાન્ય પ્રશ્નો હોય પણ અત્યારે મારે ખાસ કરીને એવા પ્રશ્નો લેવા છે કે જે કોરોનાને લઈને જે ઉત્પન્ન થઈ રહ્યા છે અત્યારે એવા બધા પ્રકારના સમાચાર આપણને મળે છે કે થર્ડ વેવ થર્ડ લહેર જે કોરોનાની આવશે એ બાળકોને સૌથી વધારે અસર કરશે તો આવા પ્રકારની કોરોનાની જે થર્ડ લહેરની વાત કરવામાં આવે છે તો બાળકને લગતા ઘણા બધા એવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે જે ઘણી વખત હકીકતમાં એનું અસ્તિત્વ ધરાવતા જ નથી તો આવા બધા પ્રશ્નો જ્યારે આપણે ઉત્પન્ન થતા હોય તો આવા ખોટી માહિતીઓથી કેવી રીતે દૂર દૂર રહેવું મીડિયાથી કેવી રીતે બચવું અત્યારે આપણને ખબર છે કે મીડિયા પણ ઘણી બધી રીતે નકારાત્મકતા ફેલાવે છે તો પોતાના પ્રશ્નો ઘણા એવા એવા પ્રશ્નો છે કે જેને આપણે આપણે આપણી રીતે સુલેજવાનો પ્રયત્ન કરીએ અથવા તો અમુક એવા બધા પ્રકારની ટ્રીક હોય છે કે જેનાથી આપણે આપણું માનસિક સ્વાસ્થ્યને બહુ સારી રીતે જાળવી શકીએ છીએ તો આની સાથે સાથે જ બાળકને ઉછેરના લગતો પ્રશ્નો અત્યારે બાળક રમવા નથી જઈ શકતું બહાર બાળક અત્યારે ખાસ કરીને એ પોતે શિક્ષણમાં બહુ સારું કામ નથી કરી શકતું બાળકને જ્યારે ફિઝિકલ એન્વાયરમેન્ટ એટલે કે શાળાનું જે એન્વાયરમેન્ટ જે મળવું જોઈએ અથવા તો જે મળતું હતું એના કરતાં તદ્દન વિપરીત હવે બાળકને ચોવીસ કલાક ઘરે જ રહેવાનું હોય છે અને આ ચોવીસ કલાકમાં એમને પોતાનું ભણવાનું એ જ વાતાવરણમાં પોતાને રમવાનું એ જ વાતાવરણમાં પોતાને બાકીની જે લેઝર એક્ટિવિટી અથવા તો જે ફુરસદની જે પ્રવૃત્તિઓ છે એ બધી કરવાની તો એક જ વાતાવરણમાં બાળકને આ એક સાથે આટલી આટલા બધા કાર્યો કરવાના હોય છે જે જનરલી બાળક એના માટે ટેવાયેલું હોતું નથી તો આવા પરિસ્થિતિમાં બાળકને કઈ રીતે ઇનોવેટિવ રીતે કયા પ્રકારનું આપણે એમને વાતાવરણ આપીએ કે જેથી કરીને બાળક પ્રફુલ્લિત બને કયા પ્રકારે બાળકને એવા નવા નવા પ્રકારના રસ્તાઓ આપે નવા નવા પ્રકારના વેઝ આપે કે જેથી કરીને બાળક એકદમ પ્રફુલ્લિતતાથી આનંદિતતાથી એ જ વાતાવરણમાં એ હંમેશા નવી નવી પ્રવૃત્તિઓનો અનુભવ કરે તો ખાસ કરીને મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રની વાત કરવામાં આવે છે અહીંયા તો માત્ર ને માત્ર સમસ્યાઓનો ઉકેલ નહીં પરંતુ સમસ્યાઓના ઉકેલની સાથે સાથે કઈ રીતે સારી રીતે બાળક છે એનો વિકાસ થઈ શકે પોઝિટિવ આસ્પેક્ટ્સનો પણ અહીંયા આપણે આવરી લઈએ છીએ તો બાળક કઈ રીતે સારી રીતે એમનો વિકાસ કરી શકે નવા નવા કૌશલ્ય કઈ રીતે વિકસી શકે અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ઘણા બધા પ્રયત્ન કરી રહી છે મનોવિજ્ઞાન વિભાગની સાથે સાથે જ કે બાળકનું માનસિક સ્વાસ્થ્ય બાળકની શક્તિઓ કઈ રીતે ખીલે અને બાળક કઈ રીતે વધારેને વધારે સારી રીતે વિકસિત થઈ શકે તો આ સાથે આભાર દર્શન માટે હું ડોક્ટર રોનિક પરમાર ની વિનંતી કરીશ કે પોતે કાર્યક્રમ માટેની આભાર દર્શન કરે જી અંજનાબેન આપે ખૂબ સુંદર વાત કરી કે બાળકોને એને એને સંબંધિત સમસ્યાઓ દર્શક મિત્રો આભાર દર્શન તરફ જતા પહેલાં મારે તમને કેટલીક મહત્વની બાબતોની પણ ખાસ જાણકારી આપી છે આ મનોવિજ્ઞાન સલાહ કેન્દ્ર અંતર્ગત મનોવિજ્ઞાનના એવા કેટલાક સાધનોનો ઉપયોગથી તમારે આઈક્યુ ટેસ્ટ એટલે કે તમારી ઇન્ટેલિજન્સ કોશન્ટ તમારું બુદ્ધિઆંક જાણવાની જો તમને ઈચ્છા હોય તો એનું પણ સુપેરે કાર્ય પાર પાડે છે એટલે કે તમે જ્યારે આવો કોઈક બાળકને દાખલા તરીકે ભણ અધ્યયન સંબંધિત શિક્ષણ સંબંધિત સમસ્યાઓ છે પ્રશ્નો છે ભણતો નથી તો પહેલાં અમે એવું કરીએ કે એનો આઈક્યુ ટેસ્ટ એટલે કે સિદ્ધિને લગતા હોય બુદ્ધિને લગતા હોય એને રમતના લગતા હોય એને સિદ્ધિ પ્રેરિતની સાથે સાથે એવી ઘણી બધી બાબતો હોય એનામાં ચિંતા હોય એનામાં ભય હોય તો આ બધી જ બાબતોના સમસ્યાના સમાધાન માટે મને વિજ્ઞાન વિભાગ એક ક્રિયાશીલ છે આપણે સૌ આ કેન્દ્રનો બખૂબીપૂર્વક લાભ લઈએ મિત્રો ફરી એકવાર હું આપને સૌને હેલ્પલાઇન અને એના સમય વિશેની જાણકારી આપી રહ્યો છું હેલ્પલાઇન છે નવ્વાણું સાત ચોર્યાસી જીરો સિત્યોતેર પાંત્રીસ સમય મિત્રો બરોબર નોંધ કરી રાખજો સાંજે ચારથી દસ કલાક દરમિયાન આપણે આ હેલ્પલાઇનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ દર્શક મિત્રો મારે આપ સૌને જ્યારે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગુજરાત રાજ્યની રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત અને ગાંધીનગર એવા ક્ષેત્રની અંદર સ્થાપિત આપણી આ યુનિવર્સિટી છે તો યુનિવર્સિટીની અંદરના ચારથી પાંચ અધ્યાપકો મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર માટે એ કટિબદ્ધ છે અને આપને હેલ્પલાઇન થકી આપણે ગુજરાતના અને ભારતના કોઈપણ છેવાડેથી પણ તમને સૌને મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર માટે આવકારે છે અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે આવી શકે એને મનોવૈજ્ઞાનિક શબ્દ ઉપર અમે ખાસ ફોકસ કરીએ છીએ મિત્રો ફોકસ એટલા માટે કરીએ છીએ કારણ કે આપની સૌની માહિતી માર્ગદર્શન જે તમને સૌને ઘર બેઠા મળી રહ્યું છે તમને જ્યારે સેન્ટરની અંદર પણ મળી રહ્યું છે ત્યારે એ સેન્ટરની અંદરની માહિતીને અમે ખૂબ જ ફરી ફરીને હું આના પર ભાર આપું છું કે ગોપનીય રાખવામાં આવે છે ક્યાંય કોઈ પણ જગ્યાએ અમે એને પ્રકાશિત કરતા નથી અને તમારી બધી જ બાબતોને અમે અહીંયા ઝીણવટતાથી તમને માહિતી માર્ગદર્શન અને તમારું સ્વાસ્થ્ય જે છે માનસિક સ્વાસ્થ્ય એ પહેલાં કરતાં પણ વધારે સારી રીતે લાવવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે તો વર્તમાન સમયે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે રાજ્ય સરકાર અને વર્તમાન સરકાર એક કાર્યશીલ હોય ત્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ગાંધીનગરનો મનોવિજ્ઞાન વિભાગ પણ મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રની સ્થાપના કર્યા પછી એને ક્રિયાશીલ બનાવવા માટેના તમામે તમામ પ્રયત્ન કરી રહ્યો છે એટલા માટે પ્રયત્ન કરી રહ્યું છે કારણ કે આપણી આજુબાજુ માણસ પોતે ક્યાંક ને ક્યાંક મૂંઝાઈ રહ્યો છે બાળકથી માંડીને વૃદ્ધ સુધીની તમામે તમામ પ્રકારની સમસ્યાઓના માહિતી માર્ગદર્શન માટે તેના નિરાકરણ માટે સમાધાનના સુપેરે સમાધાન પાર પાડવા માટેનું આ એક સુંદર મજાનું પ્લેટફોર્મ એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો મનોવિજ્ઞાન વિભાગ ફરી એકવાર નોંધ કરી રાખીએ આપણે સૌ સમય મનોવિજ્ઞાન વિભાગની હેલ્પલાઇન નવ્વાણું સાત ચોર્યાસી જીરો સિત્યોતેર પાંત્રીસ અને સમય બરોબર નોંધ કરી રાખવાનો છે દર્શક મિત્રો સમય છે સાંજે ચારથી દસ કલાકે અને આ સમય પ્રમાણે આપણે બખુબી એનો લાભ લઈએ એનો લાભ એટલા માટે લઈએ મિત્રો કે ક્યાંક કોઈક જગ્યાએ તમે કોઈકને આંગળી ચીંધી હશે કે આ મનોવિજ્ઞાન સેન્ટર અહીંયા ચાલી રહ્યું છે અને ત્યાં ફક્ત તમને કાઉન્સેલિંગ જ નહીં પરંતુ કાઉન્સલિંગની સાથે સાથે તમને એવી કેટલીક ટેસ્ટ દ્વારા પણ તમારું આઈડેન્ટિફિકેશન્સ કરવાનો પણ અમે પ્રયત્ન કરીએ છીએ એક નાનકડો નમ્ર વિનમ્ર અમારો પ્રયાસ રહે છે કે સેલ્ફ અસેસમેન્ટ પર્સનાલિટી અસેસમેન્ટ હોય તો આવી ઘણી બધી અસેસમેન્ટ ટેસ્ટ આપીને ઇન્વેન્ટરી આપીને તમને ડાયગ્નોસિસ કરવામાં આવે છે કે તમને કઈ કઈ એવી સમસ્યાઓ છે ખાસ એવા કેટલાક મેજર્સ કેટલાક કેસીસ હોય તો અમે આગળ સાયકિયાટિસ્ટને પણ રિફર કરવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ તો દર્શક મિત્રો ફરી એકવાર હું અને ડોક્ટર અંજનાબેન આપ સૌને આવકારીએ છીએ અને આપ સૌને વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ હેલ્પલાઇનનો બહોળી સંખ્યામાં ક્યાંક કોઈકને આંગળી ચીંધવાનું પુણ્યમાં સહભાગી થઈએ આપ સૌનો સરહૃદયપૂર્વક આભાર